આજથી હું દરેક કુંડલીમાં દરેક ગ્રહ ક્યાં પડ્યા હોય અને એનું ફળ શું હોય અને એનો ઉપાય શું, એટલે આપણે કોઈ પણ જ્યોતિષીએ આપણે જવાની જરૂર નહીં પડે એ મારો પ્રયત્ન કરું છું. તો સૌથી પહેલાં આપણે જોઈશું કે જેની કુંડળીમાં સૂર્ય પહેલાં ખાનામાં પડ્યો હોય તો આવી વ્યક્તિઓ ધર્મમાં કામમાં હંમેશા સૌથી આગળ હોય અને એમનું વ્યક્તિત્વ પણ ખૂબ જ પ્રભાવશાળી હોય. પાંચ વ્યક્તિમાં એ ઊભા હોય તો તરત જ એ અલગ તરી આવે, એનું મોઢા પર તેજ પણ હોય. આવી વ્યક્તિઓ સમયને પણ બહુ પાકા હોય, કારણ કે સૂર્ય કોઈ દિવસ મોડો ઉગ્યો નથી અને મોડો આથમ્યો નથી, એટલે ટાઈમના પાકા હોય. આ લોકોને સારું પહેરવું ઓઢવું પણ બહુ જ ગમે અને હરવું ફરવું ગમે, ચટપટું ખાવાના પણ બહુ શોખીન હોય. હવે આવી વ્યક્તિ હોય છે એ કોઈ દિવસ પોતાના પિતાથી મદદ લેતા નથી, ઉલટાની પિતાને મદદ કરે અને પોતાના પગે જે આપમેળે ઊભા થાય, બધું સામ્રાજ્ય સ્થાપે. એમનું જીવન પણ રાજા જેવું હોય છે. પછી આ વ્યક્તિએ જ્યારે તેની માતાના પેટમાં હોય ત્યારથી તેના પિતાની કિસ્મત ભાગ્ય ખોલી જાય છે. લગ્નમાં સૂર્ય હોય એ વ્યક્તિઓને જૂઠ અને કપટથી બહુ નફરત હોય, એટલે ખોટું કરે નહીં અને કોઈ ખોટું કરે તેમનાથી સહન ના થાય અને તરત તેમાં ગુસ્સો પણ બહુ હોય. લોકોનો ગુસ્સો હોય એટલે અન્યાયની સામે. પછી કોઈ વ્યક્તિ તકલીફમાં હોય તો તરત આવી વ્યક્તિઓ તેની મદદ કરવા માટે ત્યાં પહોંચી જાય અને અને પોતે જ્યારે તકલીફમાં હોય ત્યારે કોઈની પાસે મદદ માગવા જશે નહીં, પણ હિંમત હાર્યા વગર પોતાના દમ પર એ સમયનો સામનો કરી અને પાછો ઊભો થશે. પછી આ લોકોની હેલ્થ પણ બહુ સારી હોય છે, એમની શરીરમાં રોગો પણ ઓછા થતા હોય, થાક પણ ના લાગે અને બહુ સખત પરિશ્રમથી એ લોકો થાકે નહીં. પણ આ વ્યક્તિઓ જો એ શરાબ કે નોનવેજ એટલે શનિની વસ્તુઓ જો એ ગ્રહણ કરે તો સૂર્ય એમને ફળ નહીં આપે, એટલે આવી વ્યક્તિઓએ હંમેશા શરાબ માંસના સેવનથી એમણે દૂર રહેવું. અને આ લોકોએ તેજપત્તા તમાલપત્ર રોજ એક ચાવવાનું અને ચાવીને એનો રસ અંદર ઉતારી અને ફેંકી દેવાનું. એ કરશે એટલે એનો સૂર્ય વધારે પ્રબળ થશે. સૂર્ય એટલે સત્તાનો કારક, ઊંચાઈઓ પ્રાપ્ત કરી જાય અને કોઈ બી જગ્યાએ નોકરીમાં હોય ત્યાં પણ એના હાથ નીચે એટલે પોસ્ટ સારી મળે, એના હાથ નીચે 10 માણસ કામ કરતા હોય, મેનેજર હોય, રાજકારણમાં પણ એ આગળ પડતા હોય આ લોકો, અને ધંધો કરે તો એ નીતિથી કરે. પણ બીજી વસ્તુ, આ વ્યક્તિઓ જો દિવસ દરમિયાન પત્ની જોડે સંપર્ક કરે એટલે કે સંભોગ કરે તેનો સૂર્ય જરા પણ ફળ નહીં આપે અને ઉલટાનું આ વ્યક્તિને હેલ્થ ખરાબ થશે, એટલે આ પ્રિકોશન અમને ખાસ રાખવું. અને આ વ્યક્તિનો ગુસ્સો હંમેશા અન્યની સામે હોય. બીજું, કુંડલીમાં છઠ્ઠા ભાવમાં ગ્રહ પડ્યો હોય, કોઈ પણ ગ્રહ પડ્યો હોય તો ત્યારે સૂર્ય એમને ધાર્યું ફળ આપશે નહીં, કારણ કે છઠ્ઠેથી આઠમું દ્રષ્ટિ
સૂર્ય પર પડે એ ટક્કર ખાય. એટલે આ વ્યક્તિઓએ એક વર્ષ સુધી દર અઠવાડિયે કે 15 દિવસે મંદિરમાં ઘઉં અને ગોળનું દાન કરવું, એક વર્ષ સુધી કરવું, એમને સૂર્ય તરત પ્રબળ થઈ જશે. અને સૂર્ય લગ્નમાં હોય એ વ્યક્તિએ ખાસ કહું કે ખોટો ગુસ્સો કરવો નહીં, ચાલચલન સારી રાખવી. આ વ્યક્તિ હંમેશા રાજા જેવી જીવનમાં એકવાર એમને રાજા બનાવે જ છે. અને ઘણી વાર એવું પણ બને કે અમે કીધું એ પ્રમાણે ફળ ના મળે તો એમનો સૂર્ય અથવા બીજા કોઈ ગ્રહ પ્લાનેટ ક્યાંક ને ક્યાંક પીડિત છે, શુક્ર પણ પીડિત હોય તો આ વ્યક્તિમાં ત્યારે આળસપણું આવી જાય છે, શરીરમાં તાકાત નથી રહેતી, જોશ ના રહે, ત્યારે પણ સૂર્યનું ફળ ધાર્યું આપતો નથી. પણ આ લક્ષણો હોય છે એટલે આ વ્યક્તિએ ગોળને ઘઉંનું દાન કરવું. હવે આગળ સૂર્ય બીજા ખાનામાં શું ફળ આપે છે હું આગળ તમને બતાવીશ. જય માતાજી. લાલ કિતાબ એસ્ટ્રોલોજીમાંથી હું આપનું અભિવાદન કરું છું. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો.